નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આપણે ધોરણ છ ની અંદર યુનિટ ટુ યુનિટ ટુ જોતા હતા જેનું નામ છે બ્યુટીફુલ બર્ડ્સ અને લેક્ચર છે આજનો આપણો એટ આપણે યુનિટ ટુ બ્યુટિફુલ બર્ડ્સની અંદર આપણે શરૂઆતનો જે ભાગ છે તે જોઈ લીધો તો જેમાં આપણે બર્ડની વાત કરી હતી કે બર્ડ છે તે આપણે ઘણી જગ્યાએ જોવા મળે છે વિલેજમાં પણ જોવા મળે છે ટાઉનમાં પણ જોવા મળે છે સિટીઝમાં પણ જોવા મળે છે આ બર્ડ છે તે ઘણા બધા પ્રકારના હોય છે નાના હોય છે તેની સાઇઝ અલગ અલગ હોય છે શેપ અલગ અલગ હોય છે કલર અલગ અલગ હોય છે અને આને રિલેટેડ આપણે એક પ્રોજેક્ટ પણ કરવા આપ્યો તો કે તમારી આસપાસ છે તે શાંત અવાજ ન થાય તેવા કોઈ પણ વૃક્ષ નીચે બેસી અને તમારે છે તે આજુબાજુ જે તમને પક્ષી જોવા મળે છે તેના કલર શેપ અને સાઈઝ છે તે તમારે લખવાની હતી તો અહીંયા સુધી આપણે જોયું તું હવે આપણે આગળ જોવાનું છે આવા વિવિધ પ્રકારના જે બર્ડ્સ છે કે જેને આપણે આપણે આજુબાજુ જોયા જ હોય છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે તો ચાલો જોઈએ આપણે આ યુનિટનો બીજો ભાગ તો શરૂઆતનો એક ભાગ જોઈ લીધો છે હવે શરૂ કરીએ તેનો બીજો ભાગ તો શું કીધું છે આગળ કે હિયર આર ધ પિક્ચર ઓફ અ ફ્યુ બર્ડ્સ શું કીધું છે કે અહીં તમને ફ્યુ એટલે કે થોડાક અમુક અમુક બર્જના છે તે પિક્ચર આપેલા છે ડુ યુ નો ધેમ કે શું તમે છે એ આ પક્ષીને જાણો છો તો પ્રથમ પક્ષી જુઓ કે એક પક્ષી છે એક વૃક્ષનું થળ છે અને તેમાં તે કંઈક કરી રહ્યું છે તેની ચાંચ વડે એક બખોલ જેવું છે તો જોઈએ તે કે આ પક્ષી ક્યુ છે તમે જાણી જ ગયા હશો ક્યુ પક્ષી છે

કે તેની ચાંચ વડે તે ટ્રંક એટલે કે જે વૃક્ષનું નું થડ છે તેને શું કરે છે કાણું પાડે છે કોના વડે પિક્સ એટલે કે કાણું પાડું કે તેની ચાંચ વડે તે આ લાકડામાં લાકડાનું જે થડ હોય છે તેમાં કાણું પાડે છે ઇટ કેન મેક અ હોલ ઇન ઇટ વિથ હિટ્સ બીક તે શું કરે છે કે તેની ચાંચ વડે શું કરે છે હોલ બનાવે છે આ જે થડ છે વૃક્ષનું તેમાં તેની ચાંચ વડે હોલ બનાવે છે હવે ત્યાર પછી બીજું પિક્ચર છે કે તો બધાએ જોયું જ છે શેનું પિક્ચર છે તો કે ઘુવડનું તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન આઉલ આઉલ એટલે કે ઘુવડ કે આ પિક્ચર છે ઘુવડનું છે ઇટ એઝ બિગ રાઉન્ડ આઈઝ એન અ સ્મોલ બીક શું કીધું છે કે તેની પાસે શું શું છે તો કે બિગ રાઉન્ડ આઈઝ કે મોટી બધી ગોળ ગોળ આંખો હોય છે એ સ્મોલ બીક અને નાની ચાંચ હોય છે તેની ચાંચ કેવી હોય છે નાની હોય છે ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ આ પક્ષી કેવું છે કે તે દિવસના બહુ ઓછું દેખાય છે રાત્રિના સમયે દેખાય છે એટલે કે આ પક્ષી છે રાત્રિના સમયે દેખાતું પક્ષી છે સમ પીપલ ડિસ ધ આઉલ કે ઘણા લોકો છે એને આઉલ છે છે એ એટલે પસંદ હોતી નથી બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ પરંતુ આ પક્ષી છે એ બેડ એટલે કે ખરાબ પક્ષી હોતું નથી ઇટ ઇઝ હાર્મ આ પક્ષી છે નુકસાનકારક નથી આ પક્ષી કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી ત્યાર પછી ત્રીજું પક્ષી છે એ યુ નો ધીસ બર્ડ કે તમે આ પક્ષીને જાણો છો ઇટ ઇઝ અ પેલિકન

ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ આ પેલિકન છે એ ખૂબ મોટું પક્ષી છે સમ પેલિકન્સ આર ફોર ફીટ લો કે સમ પેલિકન એટલે કે અમુક પેલિકન્સ કેટલા કેવડા મોટા હોય છે ફોર ફીટ એટલે કે ચાર ફૂટ લાંબા હોય છે ત્યાર પછી ચોથું જે ચિત્ર છે શેનું છે જો કે એમાં એક માળો છે અને એક પક્ષી છે એ માળામાં કંઈક કરી રહ્યું છે તો જોઈએ આ પક્ષી કયું છે કે નાવ લુકેટ ધીસ બર્ડ કે આ પક્ષીને જુઓ વોટ ઇઝ ઇટ ડુઇંગ તે શું કરી રહ્યું છે તો કે ઇટ ઇઝ વેવિંગ ઇટ નેટ વેવ એટલે શું થાય સીવવું તે શું કરી રહ્યું છે નેક્સ્ટ એટલે કે મારો તેના માળાને સીવી રહ્યો છે ઇટ ઇઝ અ વેવર બર્ડ શું કીધું છે ક્યુ પક્ષી છે વેવર બર્ડ એટલે શું થાય સુગ્રી આપણે કહે છે ને ઘણી સાંભળ્યું છે સુગ્રીનો માળો બહુ પ્રખ્યાત હોય છે તો કે આ પક્ષી ક્યુ છે તો કે સુગ્રી છે ઇટ વેવ્સ ઇટ નેટ્સ વિથ સોફ્ટ સ્ટ્રો એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ ગ્રાસ તે કોના વડે તેનો માળો બનાવે છે વીવ્સ એટલે કે સિવ તે સોફ્ટ પોચા સોફ્ટ એટલે સુધી પોચે એકદમ કુણા તણખડા જેની સ્ટ્રો છે એટલે કે તણખલા એન્ડ લીવ્સ એટલે પાંદડા ગ્રાસ એટલે ઘાસ કે પોચા તણખડા અને પાંદડાઓ ઘાસના જે પાંદડાઓ છે નાના તેના વડે તેનો માળો ગૂંથે છે નેટ્સ ઇઝ બ્યુટિફુલ કે તેનો માળો છે ખરેખર કેવો હોય છે ખૂબ જ સુંદર હોય છે હવે ત્યાર પછી જો પાછળના પેજે છે પાછળ જો શું કીધું છે કે મીટ ધીઝ બ્યુટીફુલ બર્ડ્સ કે આ એક સુંદર પક્ષીને મળો ઇટ ઇઝ અ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત સ્ટેટ બર્ડ એટલે શું થાય કે રાજ્ય પક્ષી જેમાં રાજ્ય પ્રાણી રાજ્ય ફૂલ હોય છે એ જ રીતના રાજ્ય પક્ષી પણ હોય છે તો કે આ પક્ષી જે ચિત્રમાં દેખાય છે તે આપણું ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે ઇટ ઇઝ ઓલસો વોટર બર્ડ કે આ પક્ષી પણ ક્યુ કેવું પક્ષી છે કે પાણીમાં રહેનારું પક્ષી છે ઇટ ઇઝ સ્લાઇટ પિંગ ફિધર ફિધર એટલે શું થાય પીછાઓ કે તેને લાઈટ પિંક કલરના ના પીછાઓ હોય છે ઇટ ઇઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ આ પક્ષી છે તેને કેવી નેક એટલે કે એની ગરદન લાંબી ગરદન અને લાંબા પગ હોય છે ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ ફ્લાય એટલે ઉડવું ડિસ્ટન્સ એટલે અંદર કે તે લાંબા અંતર સુધી ઉડી શકે છે ઇટ ઇઝ અ ફ્લેમિંગો ક્યુ પક્ષી છે આ

પક્ષીઓ વિશેની માહિતી આપણને જે મળી તેના આધારે હવે આપણે આગળ જોઈએ તેની એક્સરસાઇઝ તો આ એક્સરસાઇઝમાં શું કરવાનું છે કે રીડ ધ સેન્ટેન્સ ફાઇન્ડ આઉટ ધ સેમ નેમ ઓફ ધ બર્ડ રાઇટ ઇટ ઇન ધ બ્લેન્ક એ ખાલી જગ્યા છે જે સેન્ટેન્સ આપેલા છે સેન્ટેન્સના આધારે તમારે જવાબ આપવાનો છે કે તે ક્યુ પક્ષી છે અને આ જે એક્સરસાઇઝ છે તમારે હોમવર્કમાં કરવાની છે ત્યાર પછી બીજું છે એ પણ ટ્રુ ફોલ્સ છે તે પણ તમારે હોમવર્કમાં કરવાનું છે અને છેલ્લે છે ડ્રો યોર ફેવરિટ બર્ડ્સ કે તમારું જે ફેવરિટ પક્ષી હોય તેનું ચિત્ર છે તમારે અહીંયા દોરવાનું છે તો એક્સરસાઇઝ તમારે હોમવર્કમાં કરવાની છે ઓકે થેન્ક યુ